માહિતી મેળવશું. સંસાધન સંસાધનનો ઉપયોગ હવે માનવ છે એને સંસાધનો ખૂબ જ ઉપયોગી છે. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે અથવા તો પૂરેપૂરી સંસાધનો દ્વારા સંતોષાતી હોય છે. સંસાધનોનો ઉપયોગ વિવિધ રીતે આપણે સંસાધનો ઉપયોગી છે. એમાં ખોરાક તરીકે, પછી કાચા માલ તરીકે, શક્તિ સંસાધનો તરીકે, તો એના જોડેલા માનવ જીવનના દરેક તબક્કે આ સંસાધનો છે એ કોઈ ને કોઈ રીતે આપણને ઉપયોગી થયા છે. અને માનવ વિકાસના દરેક તબક્કે સંસાધનોની કોઈ ને કોઈ ભૂમિકા રહે છે. સંસાધનો છે, દરેક સંસાધનો કુદરત પૃથ્વી ઉપરના દરેક તત્વો છે એ સંસાધન હોતા નથી. સંસાધન ત્યારે જ બને છે કે માનવ દ્વારા એના જ્ઞાન કૌશલ્ય દ્વારા અને તકનીકી વિકાસ દ્વારા સંસાધનનો વિકાસ કરવામાં આવે ત્યારે એ તત્વો છે એ સંસાધન બને છે. કુદરતી સંસાધનો બને છે. કુદરતી સંસાધનોની અંદર માનવ, કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પ્રક્રિયા દ્વારા સંસાધનોનું નિર્માણ થાય છે. સંસાધનોના ઉપયોગમાં ધ્યાનમાં આવે છે સંસાધન ખોરાક તરીકે. સંસાધનો છે એ ખોરાક તરીકે તો કે કુદરતી રીતે મળતા ફળો, ખેતીના જુદા જુદા વિવિધ ખાદ્ય પાકો, પશુઓના દૂધ તથા અન્ય બનાવટો તથા મધમાંથી એ બનાવેલું મધ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સંસાધનો કાચા માલ તરીકે તો કે જંગલમાંથી મળતી વિવિધ ઔષધિઓ છે, લાકડું છે, આ ઉપરાંત ખેતીઓના પાકોમાંથી અમુક વસ્તુ મળે છે, પશુઓના માંસ, ચામડા વગેરેનો પણ કોઈને કોઈ ઉદ્યોગો માટે કાચો માલ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. સંસાધનના શક્તિ સંસાધનો તરીકે તો કે એમાં ખનિજ, પેટ્રોલિયમ, કોલસો, કુદરતી વાયુ આ બધા જે કુદરતી તત્વો છે એનો આપણે શક્તિ સંસાધન તરીકે, શક્તિ સંસાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ઘરમાં કે ઉદ્યોગોની અંદર બળતણ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. સંસાધનના જુદા પ્રકાર હવે માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત સંસાધનો, વ્યક્તિગત સંસાધનોમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકી હોય છે. એનું ઉદાહરણ છે જમીન, મકાન વગેરે. બીજું છે રાષ્ટ્રીય સંસાધન જેની માલિકી દેશની અથવા તો રાષ્ટ્રની હોય છે. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એની વિગત અને ઉદાહરણ તરીકે રાષ્ટ્રનું લશ્કર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વૈશ્વિક સંસાધનો જેની માલિકી સમગ્ર દુનિયાની ભૌતિક અભૌતિક એ તમામ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એનું ઉદાહરણ છે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. બીજું છે, બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્ર. આ માલિકીની દ્રષ્ટિએ હતો. બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્ર મુજબ. તો કે વિતરણ ક્ષેત્ર મુજબ સર્વસુલભ સંસાધનો એટલે કે જે સંસાધનો છે એ સરળતાથી મળી રહેતા હોય એવા સંસાધનો છે સામાન્યપણે મળે તેવા. તો કે સર્વસુલભ વાતાવરણ, વાતાવરણમાંના ઉપયોગી વાયુઓ જેનું ઉદાહરણ ઓક્સિજન અને નાઇટ્રોજન છે. માનવ સામાન્ય સુલભ સંસાધન એટલે સામાન્યપણે મળી આવતા હોય એવા ભૂમિ, જમીન, જળ, ભૂજળ વગેરે આ પ્રકારના સંસાધનો છે. પછી વિતરણ
સંસાર વિતરણ અંગેના સંસાધન જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય છે, બહુ ઘણી જગ્યાએથી મળતા નથી, એવા કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે પ્રકારના સંસાધનો છે. એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે એક કે બે સ્થળેથી જ મળી આવતા ખનીજો, એમાં ક્રાયોલાઇટ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. હવે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, માનવની જરૂરિયાતો અમર્યાદિત છે, સંસાધનો છે એ મર્યાદિત છે, એટલે એનો ઉપયોગ આપણે કસરપૂર્વક કરવો જોઈએ. જો બેફામ કે આડેધડ આપણે એનો ઉપયોગ કરીએ તો એ સંસાધનો છે એ ઉટી જવાના છે, તો ભવિષ્યમાં જે પેઢી આવવાની છે એને માટે કાંઈ રહેશે નહીં. તો એનો આપણે હવે આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અથવા વિજ્ઞાન અને તકનીકી વિકાસને કારણે સંસાધનોનો આપણે બેફામ ઉપયોગ કર્યો છે, એટલે જે સંસાધનો ઉટી જવા ને તૈયારીમાં છે. હવે સંસાધનોના બીજાએ પ્રકાર પાડી શકાય, જૈવિક નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય સંસાધનની અંદર જંગલો, પશુ પક્ષી વગેરેનો સમાવેશ થાય છે. આ સંસાધનો એક વખત સમાપ્ત થયા પછી ફરીથી એનું નિર્માણ કરી શકાય છે. જે અનવીનીકરણીય સંસાધનો છે તેનો ઉપયોગ આપણે એક વખત કરી લીધા પછી સમાપ્ત થાય છે, ફરીથી એનું નિર્માણ કરી શકતા નથી, લાંબા સમયે પણ એનું નિર્માણ થઈ શકતું નથી. એટલે સંસાધનોના આ પણ એક જાતના પ્રકાર છે. હવે સંરક્ષણ, સંસાધનનું સંરક્ષણ કોઈ પણ દેશ કે પ્રદેશને લઈ એમાં વપરાયેલા સંસાધનો અને હજુ એ અણવપરાયેલા અને સંભવિત સંસાધનોની માહિતી મેળવવી અને એની વિશેષતા અને ઉપલબ્ધિ અને વિશેષતા આ વિશેની જાણકારી મેળવવી. બીજું તો કે જે સંસાધનો સર્વસુલભ છે એનો તકનીકી દ્વારા વિકાસ કરવો. જે સંસાધનો અનવીનીકરણીય છે એ સંસાધનોનો ઉપયોગ વ્યવસ્થિત, એટલે કે તેનો ઉપયોગ છે એ આપણે મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ, જ્યાં ખાસ જરૂરી હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. જે સર્વસુલભ સંસાધનો છે, દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે, વરતી ઓટ છે, સમુદ્રના મોજા છે, જળધોધ છે, તો આવા સંસાધનો છે એનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી અને ભવિષ્યની પેઢીઓ માટે બચાવી કરકસરી ઉપયુક્ત એનો ઉપયોગ કરવો જોઈએ. અમુક સંસાધનો છે આપણા સરકારી તંત્રે નિયમો અને કાયદાઓ ઘડી તેનો અમલ કરવો જોઈએ. કોઈ પણ બીજા નાગરિકોએ જે સંસાધનો ખૂટવા આવેલા હોય એના માટે એની માહિતી ભેગી કરી અને વ્યક્તિઓમાં જાગૃતિ ફેલાવવી જોઈએ.